દહેગામ તાલુકા અને શહેરમાં સતત ચાલુ રહેલા વરસાદથી લોકો દુવાપુવા થઈ ગયા છે. ગામ્ય અને શહેર માર્ગો ઉપર ભરાયા પાણી. મોસમનો 919 mm વરસાદ નોંધાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમાં છેલ્લા 15 દિવસથી સરમ ચાલુ રહેલા વરસાદથી લોકોની પરિસ્થિતિ કથળી જવા પામી છે. તેમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ તૂટી પડતા તાલુકા અને શહેરના માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાતા લોકો ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. ગઈ રાત્રિએ ધોધમાર વરસાદ તૂટી પડતા અને આ ચાર્જ સવારથી મુસળધાર વરસાદ ચાલુ રહેતા ગ્રામ્ય વિસ્તારોના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અને શહેરના દહેગામ જીઈબી બોર્ડ એસટી ડેપો આવવાના મુખ્ય માર્ગ ઉપર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે લોકોને નીકળવાની તકલીફ પડી રહી છે અને વાહન ચાલકો આટલા પાણીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. આજે દહેગામ તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો છે અને હજી પણ સવારથી એક જ ધારે વરસાદ ચાલુ રહેતા વાહન ચાલકો અને આમ જનતા ભારે પરેશાન થઈ રહી છે. મોસમનો કુલ વરસાદ 919 mm નોંધાવા પામ્યો છે અને અત્યારે હાલ પણ દહેગામ તાલુકામાં વરસાદી માહોલ જોરદાર ચાલુ રહેતા લોકો હવે વરસાદથી કંટાળી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. આટલો બધો ધોધમાર વરસાદ પડવાથી ખેડૂતોએ વાવેલા કપાસ, ડાંગર, મગફળી, જાર, બાજરી જેવા પાકોમાં પાણી ભરાઈ જતા મગફળી અને બાજરીમાં ફણગા ફૂટેલા દેખાઈ રહ્યા છે. તેથી આ વર્ષે લીલો દુકાળ પડે તેવી દહેશત વર્તાઈ રહી છે. કારણ કે વરસાદી માહોલમાં ખેડૂતો કોઈ પાક લઈ શકતા નથી, તેથી ઘાસચારો અને અનાજ બંને કોવાઈ જતા તાલુકાના ખેડૂતોમાં પણ ભારે ચિંતા વ્યાપી જવા પામી છે અને ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી મેસવો નદી પણ ઉભરાઈ રહી છે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ.